શિયાળાની કડકડતી ઠંડી હોય, ગરમી હોય કે વરસાદ હોય, દરેક સિઝનમાં દાળવડા ખાવાનું તો બધાને પસંદ હોય છે. તો આજે આપણે દાળવડા જેવો ટેસ્ટી અને ક્રિસ્પી ગરમ નાસ્તો મંગોડા બનાવીશું. જો મગની દાળ પલાળીને રાખી હોય તો તેને ફક્ત 15 મિનિટમાં તૈયાર કરી શકાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો અને રેસીપી પસંદ આવે તો તેને લાઇક અને શેર કરજો. 2 થી 3 વ્યક્તિને નાસ્તામાં સર્વ કરી શકાય તેટલા મંગોડા બનાવવા માટે મેં 1/2 કપ મગની ફોતરાવાળી દાળને 5 થી 6 કલાક માટે સાદા પાણીમાં પલાળીને રાખી હતી. દાળ સરસ ફૂલે એટલે તેને કાણાવાળા વાસણમાં કાઢી તેમાંથી બધું જ પાણી નિતારી લઈશું. જો તમને દાળના ફોતરા પસંદ ન હોય તો દાળને હળવા હાથે મસળી 2 થી 3 વખત ધોઈ ફોતરા અલગ કરી શકો છો. પરંતુ જો ફોતરા કાઢ્યા વિના વડા બનાવશો તો તેની મીઠાશ વધુ સારી આવશે. મગની દાળમાંથી બધું જ પાણી નીતરી જાય એટલે તેને એક મોટા મિક્સર જારમાં કાઢી લઈશું. જો તમને લારી પર મળે તેવા દાળવડા બનાવવા હોય તો 1 કપ મગની મોગર દાળ અને 2 કપ ચોળાની દાળ પલાળી આ જ રીત પ્રમાણે બનાવી શકો છો. તેમાં તીખાશ માટે 3 નંગ સમારેલા લીલા મરચાં અને 2 ઇંચ છોલીને સમારેલું આદું ઉમેરીશું. જો તમે લસણ ખાવાનું પસંદ કરતા હો તો 3 કળી લસણ પણ ઉમેરી શકો છો. હવે બિલકુલ પાણી ઉમેર્યા વિના તેને કોર્સલી ગ્રાઇન્ડ કરી લઈશું, એટલે કે અધકચરી પીસી લઈશું. જો તમે દાળને એકદમ બારીક વાટશો તો વડા ક્રિસ્પી નહીં બને. દાળનું ટેક્સચર આ રીતનું થોડું કકરું રહે તે રીતે વાટી લીધી છે. થોડીક મગની દાળના દાણા આખા રહે તો પણ વાંધો નહીં, તેને એક બાઉલમાં કાઢી લઈશું. હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી હિંગ અને ચપટી જેટલા ખાવાના સોડા ઉમેરીશું. સોડાનો ઉપયોગ વધુ પ્રમાણમાં ન કરવો, નહીંતર તળતી વખતે વડા તેલમાં છૂટા પડી જશે. મંગોડા ઠંડા થયા પછી પણ તે અંદરથી સોફ્ટ રહે તેના માટે તેમાં 1 ચમચી ગરમ તેલ ઉમેરી ચમચી વડે ખીરુંને 1 જ દિશામાં 2 મિનિટ માટે સરખું ફેંટી લઈશું, જેથી તે ફૂલીને હળવું બને. મંગોડાને વધુ ક્રિસ્પી બનાવવા હોય તો ખીરુંમાં તમે 1 નંગ કાચા બટાકાને છીણીને પણ ઉમેરી શકો છો. બધી સામગ્રીના માપ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. ખીરું બનાવ્યા પછી તેને બિલકુલ પણ રેસ ન આપવો, તરત જ તેમાંથી વડા તળી લેવા. તો આ રીતે મંગોડા બનાવવા માટેનું ખીરું તૈયાર છે. મંગોડાને તળવા માટે કઢાઈમાં જરૂર મુજબ તેલ લઈ તેને ગરમ કરવા માટે મૂક્યું છે. કોઈ પણ ફરસાણ બનાવતી વખતે જો શીંગ તેલનો ઉપયોગ કરીએ તો તે વધુ સ્વાદિષ્ટ બને છે. તેલ સરખું ગરમ થાય એટલે મધ્યમ સાઇઝના મંગોડા ઉતારી તેને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તળી લઈશું. જો ખીરું તમારું જરૂરિયાત કરતાં વધુ ઢીલું બન્યું હોય તો તળતી વખતે વડા તેલમાં છૂટા પડી જશે અને તેનો શેપ પરફેક્ટ નહીં આવે. જો એવું થાય તો ખીરુંમાં તમે 2 ચમચી જેટલો બેસન પણ એડ કરી શકો છો. મોટાભાગના લોકોના ઘરમાં દર બુધવારે બપોરે જમવામાં રસાવાળા મગ કે ફણગાવેલા મગ તો બનતા જ હોય છે, પરંતુ જો તમારે સાંજ માટે મગની દાળમાંથી બનતો ગરમ નાસ્તો તૈયાર કરવો હોય તો આ ઓપ્શન એકદમ બેસ્ટ છે. થોડી વાર બાદ મંગોડા ફૂલીને કઢાઈમાં ઉપર આવી ગયા છે અને તેલમાંથી બબલ્સ નીકળવાના પણ ઓછા થઈ ગયા છે. હવે તેને જારા વડે થોડી વારે ફેરવતા જઈશું અને બધી બાજુથી સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય તે રીતે તળી લઈશું. એકવાર તળવામાં 5 થી 7 મિનિટનો સમય લાગે છે. તેને લો ફ્લેમ પર ન તળવા, નહીંતર તે પ્રમાણમાં ઓઇલી બનશે. સ્ટ્રીટ ફૂડમાં લારી પર કે ફરસાણની દુકાને જે દાળવડા મળતા હોય છે તેઓ વડાને અધકચરા તળીને બહાર કાઢી લે છે. પછી જ્યારે ગ્રાહક ખાવા માટે કે પાર્સલ લેવા માટે આવે ત્યારે તેને ફરીથી તળતા હોય છે. તેમ કરવાથી પણ વડા સરસ ક્રિસ્પી બને છે. જો તમારા ઘરે મહેમાન આવવાના હોય તો તમે પણ વડાને તે રીતે ડબલ ફ્રાય કરીને બનાવી શકો છો. 5 થી 7 મિનિટ બાદ વડા સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે. જારા વડે તેને બહાર કાઢી લઈશું. તેનું ટેક્સચર જોઈ શકો છો કે તે કેટલા ક્રિસ્પી બન્યા છે. ગરમાગરમ મૂંગોડાને આપણે તળેલા મરચાં સાથે સર્વ કરીશું. તમે ડુંગળી ખાવાનું પસંદ કરતા હો તો ડુંગળી સાથે અથવા તો ખજૂર આંબલીની મીઠી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. જ્યારે પણ તમને ગરમ નાસ્તો બનાવવાનું મન થાય ત્યારે આ મંગોડાની રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક કરી પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે વધુમાં વધુ શેર કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો આવી ઇઝી અને ક્વિક રેસીપીઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. તો ફરી મળીશું એક ઉપયોગી રેસીપી સાથે. ધન્યવાદ.